નવરાત્રિના સમયે અંબાજી ખાતે માં અંબાના ધામમાં હજારોની સંખ્યામાં માનવ ભક્તો ઉમટી રહ્યા છે. માં અંબાના દર્શન કરવા માટે લાંબી કતારો લાગી રહી છે. દર્શન માટે આવતા ભક્તોને લઈ સોશિયલ ડિસ્ટન્સ ના સાચવતા અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ કલેક્ટર આનંદ પટેલ દ્વારા અંબાજી મંદિરમાં દર્શન માટે રેલિંગ વધારવામાં આવી છે, તેમજ અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં હવે શ્રદ્ધાળુઓ રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે. ત્યારબાદ સવારના 7:30 થી 12:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે, જ્યારે બપોરના 12:15 થી સાંજના 4:15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. ત્યારબાદ સાંજે 6:30 વાગે માતાજીની આરતી કરવામાં આવશે અને સાંજે 7 થી રાત્રિના 11 વાગ્યા સુધીમાં ભક્તો દર્શન કરી શકશે. શ્રદ્ધાળુઓની ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ કોરોના સંક્રમણ ના વધે તે ધ્યાને રાખી શ્રદ્ધાળુઓ માટે કલેક્ટર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ છે. નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. બહુ જ મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ તરફથી કોરોનાની જે SOP છે એ ગાઈડલાઇનને ધ્યાને રહી અલગ અલગ કાર્યવાહી કરવામાં આવેલી છે. જે પણ ભક્તોનો પ્રવેશ થાય એ ફરજિયાતપણે માસ્ક પહેરેલા હોય તો જ એમને દર્શનાર્થે અંદર પ્રવેશ આપવામાં આવે છે. સેનિટાઇઝિંગની ટેમ્પરેચર માપવાની પૂરતી વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલી છે. પણ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે અને સ્વાભાવિક મોટી સંખ્યામાં ભક્તો જ્યારે આવી રહ્યા છે ત્યારે નવરાત્રિ પૂરતો એનો સમયમાં પણ થોડો એક વધારો કરવામાં આવેલો છે, જેથી શાંતિથી ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે માના દર્શન કરી શકે. અત્યારે આપણે 9 વાગ્યા સુધી માં અંબાનું દર્શન કરી શકતા હતા, પરંતુ એને રાત્રે 11 વાગ્યા સુધી આપણે ટાઈમ એક્સટેન્ડ કરેલો છે. એ સાથે સાથે હું ભક્તોને પણ બે બાબતે ચોક્કસ અપીલ કરવા માગીશ. મંદિર ટ્રસ્ટ તરફથી સૌ પ્રથમવાર ઓનલાઈન સુવિધા પણ માં અંબાના દર્શનની પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એટલે જો આપ ટાળી શકતા હોય રૂબરૂમાં આવવાનું તો ચોક્કસ ઓનલાઈન માધ્યમથી આપ સર્વે દર્શનનો આગ્રહ હું સેવું છું. જે મિત્રો રૂબરૂમાં આવે છે એમને પણ મંદિર ટ્રસ્ટ તરફથી નમ્ર અપીલ છે કે કોરોનાની ગાઈડલાઇનનું પાલન આપના તરફથી પણ ચોક્કસપણે કરવામાં આવે અને તંત્રના મંદિર ટ્રસ્ટના જે પ્રયાસો છે એ પ્રયાસોમાં આપનો સાથ સહકાર મળી રહે.